સંસાર સેવા સમાજના ભાવિ આયોજનને જાણવા અને જોડાવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ કંસારા સેવા સમાજ. આજે ઘણા બધા લોકો આંખની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય છે, તો આજે થોડી એની પણ માહિતી આપી દઉં છું. આંખ માટે આ જગ્યાએ પ્રેશર આપવાનું છે, ક્લોક એન્ટી ક્લોક, આ બંને આંખો જ છે. અંગૂઠો આ રીતે હશે ત્યારે સમજો કે આ જગ્યાએ દુઃખ, ડાબી સાઈડની આંખમાં કંઈ તકલીફ છે તો ત્યારે તમારે આ જગ્યાએ પ્રેશર આપવાનું છે. જમણી સાઈડની આંખની તકલીફ છે તો એના માટે આ સાઈડ દબાવવાની. ક્લોક ને એન્ટી ક્લોક બરાબર આનાથી તમારી આંખમાં લાલાશ આવી ગઈ હશે, અથવા આંખમાં વધારે પડતું પાણી આવતું હોય, અથવા ડ્રાઈવ એટલે કે સાવ સૂકી આંખ રહેતી હોય, આંખમાં આજુબાજુમાં સૂજી ગયેલું હોય, એ બધી જ ફરિયાદો આનાથી દૂર થાય છે. આંખના નંબર પણ ઉતારે છે. આ રીતે પ્રેશર આપો બરાબર, જેટલું સહન થાય એટલું વધારેમાં વધારે પ્રેશર આપવાનું. 5-6 વખત તમારે પ્રેશર આપો, અથવા વધારે થશે તો પણ વાંધો નહીં. અહીંયા જલન ન થાય તેટલા માટે અહીંયા કોઈ પણ જાતનું તેલ અથવા લિક્વિડ એવું લગાવો. અને આંખની કિકીનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારો અંગૂઠો ભૂલેથી નહીં છટકીને આંખની પાસે ન જવો જોઈએ. જો એ જશે તો આંખ ડેમેજ થશે, એટલે રિપેર કરવાની જગ્યાએ નુકસાન ન થાય એની આપણે પૂરેપૂરી કાળજી લેવાની છે. આ જગ્યાએ ફૂલ પ્રેશર આપો, પછી આ રીતે અંગૂઠાથી આખી આઈબ્રો ઉપર, પછી અહીંયા ક્લોક નીચે પણ જેટલું પ્રેશર તમારાથી સહન થાય એટલું રેગ્યુલર આપો. આ રીતે સાઈડ ઉપર તમને કદાચ નવાઈ લાગશે. આજે 72 યર્સ, 72 વર્ષની ઉંમરે મારા આંખના નંબર પહેલાં કરતાં ઘણા ઓછા થયા છે. આજે કંઈ પણ વાંચ્યું હોય તો આરામથી ચશ્મા વગર વાંચી શકાય છે. હવે બ્લેક ડોટ કરવાના છે. અત્યારે મેં જે કરેલા છે બરાબર જોશો તો ખ્યાલ આવી જશે. આ બંને આંખ માટે છે. હવે કાળા મરી એનો ઉપયોગ કરવાનો છે. આ રીતે અંગૂઠામાં છે એટલે રાત્રે સૂતી વખતે પણ તમે રેગ્યુલર કરી શકો છો. દિવસના તો અંગૂઠાનું ફૂલ કામ હોય, પગના અંગૂઠામાં પણ લગાવી શકાય અને હાથના અંગૂઠામાં પણ લગાવી શકાય. આ રીતે બે કાળા મરી આવી જશે. અને આ જે ડોટ કરેલા છે એક્ઝેક્ટ એની ઉપર આ રીતે લાઇટ, બહુ હેવી પ્રેશર પણ નહીં આવવું જોઈએ, આમ ચોંટાડી અને રાત્રે તમે આરામથી સૂઈ શકશો. આ જ્યારે લગાવશો ત્યારે થોડી વાર થશે એટલે અંદરથી પંપિંગ મહેસૂસ થશે. જ્યારે પંપિંગ થાય એટલે સમજવાનું કે આપણા પોઈન્ટ ઉજ્જેટ છે. અને એ પંપિંગ જ્યાં સુધી આંખની કમ્પ્લેન એટલે કે ત્યાં ટોક્સિન્સ વગેરે ઝેરી પદાર્થો કંઈ પણ હશે એને દૂર કરવામાં અહીંયાથી મદદ કરે છે. એટલે એ મદદ કરતાં કરતાં ધીરે 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 તમારી આંખની કમ્પ્લેન બિલકુલ દૂર કરી દેશે. અને સવારે જોશો એટલે તમે એકદમ ફ્રેશ ફીલ કરશો. સવારે પછી તમે આને કાઢી શકો છો. આ રીતે
પંપિંગ થશે અથવા વધારે દુખાવો પણ થાય હાથમાં, તો એ દુખાવો થોડો ટાઈમ માટે રહેશે. હવે આ બધી પ્રયોગ તમે કરો છો અને માનો કે ડાયાબિટીસ છે અથવા હાઇપરટેન્શન છે અને તમને ચક્કર આવે છે, ચક્કર આવે તો તમારે કોઈ પણ પટ્ટી રાખવાની નથી, એ પટ્ટી કાઢી જ નાખવાની છે. અને ચક્કર આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ જગ્યાએ પ્રેશર આપવાથી તમારા ચક્કર આવતા હશે તે બંધ થશે. આવી નાની નાની વસ્તુ ઉપર પૂરેપૂરી કાળજી લેવાની છે, એક પણ વસ્તુની ભૂલ ન થાય એ પૂરી સંભાળ લેવાની છે. નમસ્તે. આંખના નંબર ઉતારવા માટેની એક્સરસાઇઝ આપણે જોઈ લઈશું. આંખને સીધી રાખીશું, પછી લેફ્ટ સાઈડ પૂરા જોશથી સેન્ટર, રાઈટ સેન્ટર, અપ સેન્ટર, ડાઉન સેન્ટર. આ રીતે ઓછામાં ઓછી 10-15 વખત લેફ્ટ રાઈટ અપ એન્ડ ડાઉન કરવાની છે. એટલે તમારા મગજ સાથેના ફોકસ એકદમ ધીરે 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 કંટ્રોલ નોર્મલ થવા માંડશે. પછી આંખની કિકીને ગોળ ગોળ ફેરવાની છે, લેફ્ટ રાઈટ, એ પણ 15-20 વખત આ રીતે. ઓપોઝિટ સાઈડ રીટર 15-20 વખત ક્લોકને એન્ટી ક્લોક એ રીતે 20-20 વાર પણ કરી શકાય છે. માથું શરૂઆતમાં ભારે લાગશે, કોઈ દિવસ તમે આમાંની એક્સરસાઇઝ ન કરી હોય એટલે શરૂઆતમાં કદાચ તમે 5 વખત જ કરો, કંઈ જ વાંધો નહીં, પણ ધીરે 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 વધારતા જવાનું. માથું ભારે લાગે ત્યારે અહીંયા પ્રેશર આપી અને ચેક ઉપર સુધી લઈ જવાનું છે. અંગૂઠાથી આપો તો પણ ચાલશે. પછી આ બંને એક્સરસાઇઝ આંખો બંધ કરીને પણ કરવાની છે. જેવી રીતે આંખો બંધ, લેફ્ટ સાઈડ રાઈટ સેન્ટર અપ ડાઉન રિલેક્સ, આ રીતે સ્ટાર્ટિંગમાં ભલે 5 વાર થાય, પછી ધીરે 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 વધારતા જવાનું. આ વધાર્યા પછી તમારે લેફ્ટ અપર અને રાઈટ ડાઉન એક વખત જોઈ લો, સેન્ટર લેફ્ટ અપર ડાઉન રાઈટ, ક્રોસમાં જશે અહીંયાથી ઉપર અને આ સાઈડ નીચે. આ રીતે 10-15-20 વાર કરી શકાય. આ કર્યા પછી રાઈટ અપર જશે અને લેફ્ટ ડાઉન જશે. રાઈટ અપર લેફ્ટ ડાઉન. આ કર્યા પછી તમારે આંખો બંધ રાખવાની અને બંધ આંખે પાછું લેફ્ટ રાઈટ અપર ડાઉન એ પણ કરવાની છે. આ કર્યા પછી હાથના અંગૂઠાના નખ ઉપર ધ્યાન આપવાનું છે. લાઈટનું ફોકસ આગળની તરફ નહીં પણ નખ ઉપર આવવું જોઈએ અને ધીરે 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 લેફ્ટ સાઈડ નજર આંખ ઉપર જ, આંખ ઉપર તમારી આંખની કીકી પૂરી લેફ્ટ જશે. ગરદન સીધી જ રાખવાની છે, ખાસ ધ્યાન રાખજો, ફક્ત આંખની કીકી ઉપર જ ધ્યાન આપવાનું છે. એકદમ ડેપ જશે, પછી ધીરે 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 સેન્ટરમાં સેન્ટરમાં આંખના હાથના અંગૂઠા ઉપર ધ્યાન આપો. હવે ઓપોઝિટ સાઈડ રાઈટ હેન્ડ લો, ધીરે ધીરે
ગરદન સીધી, ખાલી આંખના કિકીને જ સાઈડ ઉપર લો. માથું શરૂઆતમાં બહુ ભારે લાગશે, એટલે શક્ય હોય ત્યારે તમારી કેપેસિટી પ્રમાણે 5 વાર અથવા એનાથી ઓછું કરશો તો પણ વાંધો નથી. ધીરે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં આ એક્સરસાઇઝ તમારે 20-25 સુધી પહોંચાડવાની છે. આનાથી આંખના નંબર બહુ ઝડપથી ઉતરે છે. મોટી ઉંમર હશે તો થોડો ટાઈમ લાગશે, પણ ઉતરે છે એ 100% છે. આ જગ્યાએ પ્રેશર, આ પ્રેશર જે આગળ મેં બતાવી દીધેલું છે, અહીંયા પણ પ્રેશર. આટલું કરવાથી આંખની તમામ ફરિયાદો, મતલબ કે નંબર કમ્પ્લેન હશે તે દૂર થશે.